આત્મનિર્ભર ભારતમાં મેડ ઇન ઇટાલિયન ધૂળ સાફ કરવાનું મશીનની ખરીદી કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા મેડ ઇન ઇન્ડિયા નહીં પણ મેડ ઇન ઇટાલીનું ધૂળ સાફ કરવાનું રૂપિયા 2.5 કરોડના ખર્ચે ખરીદી કરવા જઈ રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે રસ્તાઓ પરથી ધૂળ સાફ કરવા. 2 વર્ષ પૂર્વે રૂપિયા 85 લાખ ખર્ચે મશીનની ખરીદી કરી હતી, પરંતુ વરસાદમાં ભેજનું વાતાવરણ શરૂ થાય ત્યાં જ મશીનને કપડાં સૂપે તેમ 2 સપ્તાહ ખુલ્લું મૂકીને ભેજ મુક્ત કરવું પડે છે. પરંતુ હવે મહાનગરપાલિકા વધુ 2.5 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં દિલ્હીની ટીમ દ્વારા આજે ડેમોન્સ્ટ્રેશન બતાવાયું હતું, જેમાં આ મશીનની કિંમત રૂપિયા 2.50 કરોડ થવાનો અંદાજ છે. તેમજ ગેસ આધારિત સીએનજી કરાવવું હોય તો વધુ રૂપિયા 40 લાખનો ખર્ચ કરવા કંપનીએ મહાપાલિકાને કહ્યું છે. જોકે શાસક પક્ષ સીએનજી કરાવવાના મૂળમાં છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી ભૂતકાળની માફક મશીન શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તો પ્રજાના પૈસાનું પાણી થશે. કારણ કે અગાઉ રૂપિયા 85 લાખમાં ખરીદેલ મશીન રેગ્યુલર ધૂળ સાફ કરે તો મહિને રૂપિયા 3 લાખનું બિલ મહાપાલિકાની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. 2.5 કરોડ રૂપિયા કિંમત છે ને ઇટાલી કંપનીનું છે, નોઈડા એની મેઇન એજન્સી છે. વિદેશોમાં એ લોકો ને ઇન્ડિયામાં પણ અનેક સિટીમાં આવ્યા છે, બેંગ્લોર છે, કર્ણાટક છે, એમપીમાં છે, અલગ અલગ રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં છે. પણ અમે અત્યારે ટેસ્ટિંગ લઈ રહ્યા છીએ. આગામી દિવસોમાં અમારી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની ટીમ છે એ જોવા જશે, જ્યાં જ્યાં 6 મહિના વર્ષ 2 વર્ષથી જ્યાં ચાલ્યા છે ત્યાં ચેક કરવા જવાના છે. અને ટેસ્ટિંગ કર્યા બાદ જઈને તો જ પછી નિર્ણય લેશે. હિરેન ચૌહાણ સાથે ફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.